જય શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે ધોરણ 5 માં પેટર્ન તમે પેટર્ન ભાગ જોઈ શકો છો. પ્રકરણ 7 છે, એના કેટલીક ખાલી જગ્યા સમજીશું. સૌપ્રથમ જોઈશું કે અવિભાજ્ય સંખ્યાને જોડતા જાઓ અને સંખ્યા બનાવતા જાઓ. તો સૌપ્રથમ જુઓ, એક ઉદાહરણ આપેલું છે કે 1 અને 3 છે. તમને એ શું કીધું છે કે 1 અને 3 સરવાળો કેટલો થઈ જશે? 4 થશે. કેટલા થશે? 4 થશે. તો 4 ને 2 સાથે ગુણાકાર કરીશું, 2 × 2 = 4. એવી રીતે આ જુઓ, 1 અહીંયા તમારે શેની નિશાની હશે? પ્લસ ની નિશાની, ગુણાકારની નિશાની નથી. યાદ રાખજો, 1 + 3 = 4. તો 4 ને 2 × 2. હવે 1 + 3 + 5 = કેટલા થાય? 3 ને 4, 4 ને 5 = 9. 9 ને 3 × 3 = 9. હવે અહીંયા પણ એ જ રીતે 1 + 3 + 5 + 17 આ બધાનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 16 આવશે. તો 16 × 4 = 16. કાં તો તમે 8 × 16 લખી શકો તો પણ ચાલે. આ બધાનો સાથે સરવાળો 1 + 3 + 5 + 7 + 9 આ બધાનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવ્યો? 25. તો 25 1 + 3 + 5 + 7 + 9 + 11 બધાનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવ્યો? 36. તો 6 × 6 = 6. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 જવાબ કેટલો આવ્યો? 49. 49 એટલે 49. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 જવાબ કેટલો આવ્યો? 64. તો 8 × 8 = 64. આ તમારે અવિભાજ્યના આધારે ખાલી જગ્યા છે. હવે આના કે નીચે આપેલ ષટકોણને પૂર્ણ કરો. જો તમને મેં આ બે વિડિયો બીજા પણ મોકલાવ્યા હતા અને આજે આપણે થોડા બીજા સમજીશું. હવે જોવાનું તમારે, સૌપ્રથમ અહીં જોઈશું કે 8 અને 4 નો આપણે શું કરવાનો આવશે? ગુણાકાર. શું કરવાનો આવશે? ગુણાકાર. 8 × 6 = 32. 4 × 9 = 36. 6 × 9 = 54. 7 × 6 = 42. 7 × 5 = 35. અને 5 × 8 = 40. આ તમારો ષટકોણ પૂર્ણ થઈ ગયો.